પાલનપુરમાં હંગામી પોસ્ટમેનની દીકરી હિનાનું વર્દી પહેરવાનું સપનું સાકાર થયું છે. હિના સીમાણીનું બીએસએફમાં સિલેક્શન થતાં દેશની સેવામાં જોડાઈ છે. કહેવાય છે કે અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી, ત્યારે હિનાએ પણ પોતાની મહેનત અને પરિવારના સહયોગથી બાળપણનું વર્દી પહેરવાનું સપનું પૂરું કર્યું છે. મેદાન ઉપર પરસેવો પાડી રહેલી આ યુવતીનું નામ છે હિના શ્રીમાળી. અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતી હિનાનું બાળપણથી જ વર્ધી પહેરવાનું સ્વપ્ન હતું, પરંતુ પિતા પાલનપુરમાં હંગામી પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા હોવાથી હિનાને પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં ખાસ્સો સંઘર્ષ કરવો પડ્યો. હિના છેલ્લા કેટલાય વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી, ત્યારે તાજેતરમાં જાહેર થયેલા બીએસએફ ફ્રન્ટલાઇન જવાનની ભરતી પરીક્ષામાં તેનું સિલેક્શન થયું છે. હિનાના મામા પણ બોર્ડર વિંગ અને આર્મીમાં સેવા આપી રહ્યા છે. બેટી બચાવો બેટી પઢાઓ જેવા સુંદર સુવાક્યને ઉજાગર કરતું નામ એટલે હિના સાધુ. તાજેતરમાં જ બીએસએફ ફ્રન્ટલાઇન જવાનની ભરતીમાં સિલેક્શન થયેલી હિના સાધુના ઘરે અમે અત્યારે પહોંચી ગયા છીએ અને એમની આ જે મહેનત રંગ લાવી છે એના વિશે અમે હિના સાધુ સાથે વાતચીત કરીશું. ત્રણ વર્ષ પહેલાં અમે ફોર્મ ભર્યું હતું અને અત્યારે 2021માં નું મેરિટ આવ્યું છે, મારું સિલેક્શન થયું છે. અને આની પાછળ બહુ સ્ટ્રગલ અને બહુ મહેનત કરી છે. મેં સવારે મોર્નિંગમાં 4 વાગે રનિંગ કરવા જતી, પછી સાંજે નાઇટનો ટાઈમમાં હું જીમ કરતી. અને મમ્મી પપ્પાનો બહુ સપોર્ટ છે, ક્યારેય ક્યાંય રોક્યા નથી. જે બી કરવું હોય મમ્મી અને પપ્પા બંને જોડે જ છે, રાત હોય કે દિવસ હોય. એમને બી એટલી જ, મેં જેટલી મહેનત કરી છે એમનો બી એટલો જ સપોર્ટ છે, એટલે દિલથી એમને થેન્ક્સ કહું છું. બાકી અત્યારે કોઈ દીકરીને આટલા દૂર સુધી મોકલવા માટે છોકરાઓને બી ના પાડે છે કે ભાઈ આર્મીમાં છોકરાઓનું સિલેક્શન થઈ ગયું હોય તો બી ના પાડે છે. અને મમ્મી પપ્પાએ બંને કીધું કે ના તું કર, અમને સપોર્ટ જ છે તારી પાછળ એમ. તો એ લોકોએ બહુ સપોર્ટ કર્યો છે ને અત્યારે માટે. મામાને જોઈ હિનાને પણ વર્દી પહેરવાનો શોખ લાગ્યો. જોકે હિનાના સપનાને પૂરું કરવામાં હિનાની મમ્મીએ હિંમત આપતા હિનાએ આખરે પોતાની મંજિલ મેળવી લીધી છે. હિનાની સફળતા માટે તેની માતાએ પણ ખૂબ જ મોટી ભૂમિકા ભજવી છે. દીકરી હોવા છતાં પણ તેને પુરુષ સમોવડી બનાવવા હિનાની માતાએ સંપૂર્ણ ફ્રીડમ આપ્યું. શારીરિક તાલીમ માટે રાત્રે જીમ જવા માટે પણ હિનાની માતા તેની સાથે આવતી હતી. મારી દીકરી છે એને બચપનથી એવો શોખ હતો કે હું નોકરી કરું, ગવર્મેન્ટ નોકરી કરું. અને એને વર્ધીનો શોખ હતો, એને હંમેશા એવું વિચારતી હતી કે ભાઈ હું વર્ધી પહેરીને નોકરી કરું ને દેશની સેવા કરું. અત્યારે હાલ એ બીએસએફમાં પાસ થઈ છે, મને ગર્વ છે. મારે દીકરી એમ કે હું દીકરી નહીં માનતી, દીકરો જ છે. એના અત્યારે મારું નામ તો રોશન કર્યું જ છે, પણ સમાજ માટે બી મારી દીકરી બહુ મહત્વ. અત્યારે એ બધાએ મને અભિનંદન આપે છે, એ પાળીને મને બી ગર્વ થાય છે કે ચલો મારા ઘરે દીકરી એક હતો દીકરો, પણ મારી દીકરી બી દીકરા સમાન જ છે. થાય ને કે દીકરી છે ને એ દેશની સેવા કરે છે, અંદરથી એવી ફિલિંગ થાય છે કે નહીં ચલો મારે ભગવાન, છોકરાએ તો બોર્ડર ઉપર નથી જોબ કરી પણ છોકરી કરશે તો એ પ્રમાણે મને બહુ જ ગર્વ છે. અને હું દિલની અંદર એવું વિચારું છું કે ભગવાન એને સુખી રાખે, હંમેશા એ નોકરીની અંદર સફળ રહે. પ્રસંગે હિનાની માતાએ જણાવ્યું હતું કે મારી દીકરી મારા માટે દીકરાઓથી પણ સવાઈ છે. હિનાના પિતા અત્યંત સામાન્ય વ્યક્તિ છે, હંગામી પોસ્ટમેન તરીકે ફરજ બજાવીને પણ તેઓએ પોતાની ત્રણેય સંતાનોને ભણાવવામાં કોઈ કચાશ રાખી નથી. તેઓએ જણાવ્યું હતું કે અમારા સમાજમાં દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કે નોકરી નથી કરાવતા, પરંતુ મારી દીકરીને વર્ષોથી વર્ધી પહેરવાનું સ્વપ્ન હોવાથી અમે તેને પૂરતો સહયોગ આપ્યો. હું એક સામાન્ય પરિવારમાંથી, મજદૂરી વર્ગવાળા સમાજમાંથી આવું છું. આ સમાજ અમારો એક રૂઢિચુસ્ત અને અંધશ્રદ્ધાવાળો અમુક સમાજ છે. એનામાં લોકોને દીકરીને બહાર ભણવા પણ મોકલતા નથી, એના અભ્યાસ જ કરાવતા નથી. અને મારી બેબીની જન્મથી એની ઈચ્છા હતી કે મારે ખાખી કપડાં પહેરવા અને મારે દેશની સેવા કરવી, આવી એની ઈચ્છા હતી. તો મારું પોસ્ટનો હું સામાન્ય હંગામી કર્મચારી તરીકે કામ કરું છું, છતાં પણ મેં એને પ્રોત્સાહન આપી, અમુક લોકોના વિરોધ વચ્ચે પણ એને ભણાવી, એને હોશિયાર કરી, એને ટ્રેનિંગ માટે મોકલી. અને આજે જ્યારે બીએસએફમાંનું સિલેક્શન થયું છે ત્યારે મને
મને તો ગર્વ છે જ, પણ મારી દીકરી પરથી મને 100 દીકરા હોય ને એટલો મને ગર્વ થાય છે. મારા સમાજને પણ એટલો જ ગર્વ છે. અને મારા સમાજમાં બનાસકાંઠા જિલ્લા નહીં પણ ગુજરાત રાજ્યમાં મારા સમાજમાંથી એક પ્રથમ દીકરી BSFમાંથી પાસ થઈ છે, સિલેક્ટ થઈ છે, એનો મને બહુ ગર્વ છે. બનાસકાંઠા જિલ્લાનું યુવાધન દર વર્ષે મોટી સંખ્યામાં ડિફેન્સ સર્વિસમાં જોડાતું હોય છે, જેમાં હવે દીકરીઓ પણ પાછળ નથી. પાલનપુરમાં રહેતા એક અત્યંત સામાન્ય પરિવારની દીકરીનું BSFમાં સિલેક્શન થતાં પરિવારમાં અનહદ લાગણી છવાઈ છે. અને જે મા બાપ દીકરીને સાપનો ભારો માને છે તે માતા પિતાના ગાલ પર હિનાની સિદ્ધિ તમાચા સમાન છે. દીકરી એ કુળનો દીવો છે અને હિનાએ આજે BSFમાં સિલેક્ટ થઈ પોતાના પરિવારનું જ નહીં પરંતુ સમાજનું નામ પણ રોશન કર્યું છે. રિયા સોલંકી, ZSTV, બનાસકાંઠા.